આપના પ્રદેશ સંગઠન મંત્રી સાથે મારામારી, આપના કાર્યકર્તાઓ આખી રાત પોલીસ સ્ટેશનના પંટાગણમાં ગુજારી. સુરત, આપ પક્ષના પ્રદેશ સંગઠન મંત્રી સહિત 8 કાર્યકરો પર હુમલાને લઈને કાર્યકરોએ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે રાતવાસો કર્યો. પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન પરિસરમાં રાતવાસો કરી પોલીસની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. 25-30 જેટલા માણસો ભાજપના હોવાના આક્ષેપ કરી સંગઠન મંત્રી સહિત કાર્યકરો મોડી રાતે સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. કાર્યકરોની ફરિયાદ ન લેવાના આક્ષેપ સાથે હોબાળો કર્યો હતો, જ્યાં સરથાણા પોલીસ મથકના આપ કાર્યકરોએ ઘેરાવ કરી રાતવાસો પોલીસ સ્ટેશનના પરિસરમાં કર્યો હતો. ફરિયાદ લેવામાં પોલીસ દ્વારા વિલંબ કરાયાનો પણ આરોપ મૂક્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. બીજેપીની ગુંડાગર્દી દિવસે અને દિવસે વધી રહી છે અને એના ભાગરૂપે ગઈકાલે મારા ઉપર સુનિયોજિત ષડયંત્ર કરી અને બીજેપીના 25 કરતાં વધારે લોકોએ જીવલેણ હુમલો કર્યો છે. અગાઉ મારી ઉપર 2 વાર હુમલો થઈ ચૂક્યો છે. ગઈકાલે રાત્રે હું અને મારા સાથી કાર્યકર્તાઓ રાજેન્દ્રભાઈ વસાણી, આકાશભાઈ ઇટાલિયા સહિતના અમે 7 કાર્યકર્તાઓ વાલમનગર સોસાયટીની અંદર જ્યારે લોકોને મળવા માટે ગયા, જનસંવાદ કરવા માટે ગયા અને એમને આમ આદમી પાર્ટી સાથે જોડી અને જ્યારે ગેટની બહાર નીકળ્યા ત્યારે બીજેપીનો જે કાંકરેજ વિધાનસભાના પ્રભારી દિનેશ દેસાઈ, કે જે અગાઉ મને ધમકી આપી ચૂક્યો છે, મારી ઉપર હુમલો કરી ચૂક્યો છે, તેમણે સતત અમારી પાછળ રહી અમારા કાર્યકર્તાની માથાથી ટોપી ઉતારી અને એમની સાથે ઝઘડો કરવાનો પ્રયત્ન કર્યો, ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. આમ છતાંય મેં કાર્યકર્તાઓને સંયમ જાળવવા બાબતે વાત કરી. ત્યારબાદ જ્યારે અમે સંપૂર્ણ કેમ્પેન પૂરું કરી સોસાયટીના ગેટની બહાર નીકળતા હતા તો સોસાયટીની બહાર એ લોકો 25-30 જણાનું ટોળું ઊભું હતું, મારી વાટ જોઈને ઊભું હતું ને જેવો હું આવ્યો એવો જ મારી ઉપર અચાનક હુમલો કરી દીધો. મને માથા ઉપર ને તમાશા મારી દીધા પાડી અને મારી ઉપર જેવી રીતના મન ફાવે એવી રીતના એ લોકો ચારે બાજુથી ઢેકાપાટુનો માર મારવા માંડેલા. એ સમયે અને એ ઘડીએ કોઈ પણ સંજોગોમાં હું બચી શકો એવી હાલતની અંદર હતો નહીં, કેમ કે એ લોકો મારતા મારતા માંદેન સામે ગાળો આપી અને સાથે કહેતા હતા કે 2 વાર તો આ બચી ગયો છે, આ વખતે તો આમાં બચીને જવો ન જોઈએ, આજે એનો પૂરો કરી નાખો માંડ માંડ. ત્યારે આકાશ ઇટાલિયા અમારો કાર્યકર્તા છે, એણે મને હાથ પકડી અને માંડ માંડ ઊભો કર્યો, હું મારો જીવ બચાવી અને સોસાયટીની અંદર ભાગ્યો તો મારી પાછળ 20 જણાનું ટોળું મારી પાછળ હુમલો કરવા માટે ફરી હુમલો કરવા આવ્યું ત્યારે સોસાયટીના લોકોએ મને બચાવ્યો. ત્યારબાદ અહીંયા પોલીસ સ્ટેશનને અમે ફરિયાદ નોંધવા માટે અપીલ કરી અને અત્યાર સુધી ગઈકાલ રાતથી અત્યાર સુધી FIR નોંધાણી નહોતી, અત્યારે FIR કરવામાં આવી છે. ગઈકાલે આ જ આરોપીઓ બીજેપીના ધારાસભ્ય, કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વિજય ઝાલાવાડિયાના કાર્યાલય પર હતા આવી અમને માહિતી મળી. ત્યાંના CCTV ફૂટેજ કરાવવામાં આવે તો ખબર પડે મારા ઉપર મને મારી નાખવાનું આ સુનિયોજિત ષડયંત્ર એ ઘણા સમયથી રચે છે અને આવનારા ભવિષ્યની અંદર મને પૂરેપૂરી મેં SAP સાહેબને અને DCP સાહેબને પણ વાત કરી છે કે મને પૂરી શક્યતા છે કે આ લોકો મને કોઈપણ રીતે સુનિયોજિત ષડયંત્ર કરી અને ઇલેક્શન પહેલાં મારી નાખશે. આ માટે મારા પરિવાર અને મને સુરક્ષા આપવામાં આવે અને આ આરોપીઓ ઉપર અગાઉ કડક કાર્યવાહી કરવામાં ન આવી એટલા માટે આ ત્રીજી વાર હુમલાનું એમણે કાવતરું કર્યું છે. જો કડક કાર્યવાહી કરવામાં આવે તો એ લોકોની ઉપર લગામ લાગે. તો મારી વિનંતી છે પોલીસ અધિકારીઓને કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અત્યારે FIR થઈ છે તો આવા તમામ 30-30 આરોપીઓને પકડી અને એમને